ચાલો મિત્રો આપણે આજે લેખિત માહિતી સંચારની પદ્ધતિ વિશે સમજીશું। અગાઉ આપણે જોયું મૌખિક માહિતી સંચારની પદ્ધતિના લાભ અને ગેરલાભ એટલે કે મર્યાદા અને તેના ફાયદાઓ, એ જ રીતે આપણે લેખિત માહિતી સંચારના ફાયદાઓ અને મર્યાદાઓ વિશે સમજીશું। સૌ પ્રથમ લેખિત માહિતી સંચાર પદ્ધતિ એટલે શું તેના વિશે સમજીએ। ચાલો માનવ જાતના વિકાસ સાથે લિપિ અને છાપકામની શોધ થઈ। શરૂઆતમાં માનવનો વિકાસ થાય તો લિપિ અને છાપકામ જે આપણે જોઈએ છે કે જે છાપવામાં આવેલા છે તેની શોધ થઈ, જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિ એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિનો વિકાસ થયો। બીજી માહિતી સંચાર પદ્ધતિનો વિકાસ ક્યારે થાય છે? જ્યારે છાપકામ અને લિપિ સ્વરૂપે લેખિત તરીકે થાય છે ત્યારે માહિતી સંચાર એટલે કે લેખિત માહિતી સંચાર પદ્ધતિનો ઉપયોગ એટલે કે વિકાસ થયો ગણે, જેને આપણે લેખિત માહિતી સંચારથી ઓળખીએ છીએ। આ રીતનો પ્રયોગ કરી વ્યક્તિ વ્યક્તિ, વ્યક્તિ જૂથ જૂથ, વ્યક્તિ અને જૂથ જૂથ વચ્ચે માહિતી સંચાર શક્ય બને છે। જો શું કીધું, આ માહિતી સંચારનો આપણે ઉપયોગ કરી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ જૂથ વચ્ચે, જૂથ વ્યક્તિ વચ્ચે અને જૂથ જૂથ વચ્ચે, એટલે કે એક વ્યક્તિ બોલનાર છે તો એક વ્યક્તિ સાંભળનાર છે, આ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે થયું કહેવાય। ત્યારબાદ એક વ્યક્તિ બોલનાર છે અને ઘણા વ્યક્તિઓ સાંભળનાર છે તો આ શું સંચાર થયો કહેવાય, સામસામે વ્યક્તિ જૂથ વચ્ચે થયું કહેવાય। અને ત્યારબાદ વધારે બોલનાર છે અને એક સાંભળનાર છે તો આ શું થયું, જૂથ અને વ્યક્તિ વચ્ચે। બોલનાર પણ ઘણા વ્યક્તિઓ છે અને સાંભળનાર પણ ઘણા વ્યક્તિઓ છે તો આ માહિતી સંચાર આપલે થતી હોય છે તેને શું કહેવાય, જૂથ જૂથ વચ્ચે ગણવામાં આવે છે। અસ્પ્રત સાહિત્ય લેખન એટલે કે પત્ર લેખન, ઈમેલ અને વર્તમાન પત્રો, સામયિકો, જાહેર ખબર, ચોપનિયાઓ, ફરફરિયા જેવા વિવિધ લેખિત માહિતી સંચારના સ્વરૂપો છે। આજના યુગમાં કોઈ પણ કાર્ય પદ્ધતિમાં લેખિત માહિતી સંચાર ખૂબ જ મહત્વનું અંગ છે। વાણિજ્ય સંચાલન માટે તો આ પદ્ધતિને અધિકૃત ગણવામાં આવે છે। જો વાણિજ્ય સંચાલન માટે આ પદ્ધતિ ખૂબ અધિકૃત એટલે કે મહત્વની ભૂમિકા ભજવવા માટે ગણવામાં આવે છે। લેખિત શું કામે, એકબીજા સાથે ને આપલે કોઈ સાથે માલ સામાન લેવાનો છે, આપલે કરવાની છે તો લેખિત પુરાવા રજૂ કરીને એકબીજા સામસામે આપલે થઈ શકે છે કે ભાઈ મેં એટલો ઓર્ડર આપેલો હતો માલ સામાન માટે અને તમે આ પ્રમાણે ઓર્ડર પ્રમાણે એટલો માલ સામાન મોકલેલો છે, હજી એની ઘટ છે અથવા તો આ પ્રમાણે હજી માલ આવેલો નથી અથવા તો વધારે આવ્યો છે અથવા તો બગડેલ આવ્યો છે, એ પ્રમાણે આપણે લેખિતમાં એને જાણ કરી શકીએ છીએ એકબીજા સાથે। ત્યારબાદ શું કહે છે કે વાણિજ્ય સંચાલન માટે તો આ પદ્ધતિ અધિકૃત ગણવામાં આવે છે, લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેમાં માહિતીને યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરી સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા ગણવામાં આવે છે। સુયોજિત એટલે કે નિશ્ચિત કરેલી પ્રક્રિયા પ્રમાણે ગોઠવી અને લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે। શું કામે, વાણિજ્ય એટલે કે એકબીજા વેપાર સાથે પણ આ બનાવ બને છે અને કોઈ આપણે વિચાર કરીએ, સામાન્ય વિચાર કરીએ કે પરીક્ષા હોય તો પરીક્ષા પ્રમાણે આપણે લેખિતમાં કંઈ માહિતી આપીએ છીએ અથવા તો પ્રશ્ન લખીએ છીએ તો લેખિતમાં એને માહિતીમાં સંચાર તરીકે પણ ગણી શકાય છે। શું કામે, એક વ્યક્તિ વિદ્યાર્થી લખનાર છે તો જે લખેલું છે એ પ્રમાણે માર્ગનું કરે છે, શિક્ષક છે તો શું કે માહિતીની સંચાર લેખિતમાં તરીકે થઈ શકે છે। આ ઉદાહરણ તરીકે સમજાવું છું તમને। ત્યારબાદ આવે છે લેખિત માહિતી સંચારની પદ્ધતિના ફાયદાઓ, મહત્વની ભૂમિકા ભજવે છે, ખાસ સમજો લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદાઓ। હવે તેમાં છે સ્થળ કાગળના બંધન વગર આ પદ્ધતિ દ્વારા માહિતી સંચાર શક્ય છે। જો સ્થળ કાળ બંધન વગર એટલે કે એવું ફરજિયાત નથી આ જગ્યાએ જ આ લખાણ હોવું જોઈએ, આ જગ્યાએ થયું હોય તો માહિતી સંચાર શક્ય બને છે। હું કોઈ આગળથી માલ સપ્લાય માટેનો ઓર્ડર આપું છું અથવા તો કોઈ સાથેનો માલ સપ્લાય લેવા કે દેવા માટેનો હોય છે તો એવું ફરજિયાત નથી ત્યાં જઈને જ હું લેખિતમાં આપી શકું, હું લખાણ સ્વરૂપે અહીંથી પણ મોકલી શકું છું, માધ્યમો દ્વારા અલગ અલગથી અને તેના દ્વારા પણ તે મોકલી શકે છે, એટલે રૂબરૂની કોઈ જરૂર હોતી નથી। ત્યારબાદ માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતા તે નિઃશુલ્ક રહેતી નથી, છતાં સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી।
જો સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી, શું કામે? કારણ કે લેખિતમાં આપણે તેની માહિતી આપીએ છીએ. ભૌતિક સાધનો નિઃશુલ્ક રહેતી નથી, એટલે કે કોઈ એમાં શુલ્ક હોતું નથી, એના કારણે વધુ પડતી ખર્ચાળ પણ હોતી નથી. ત્યારબાદ છે માહિતીની ક્રમબંધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બને છે. જો માહિતીની ક્રમબંધ એટલે કે ક્રમ પ્રમાણે, તારીખ વાઇઝ એટલે કે નંબર પ્રમાણે આપી તેની આપણે સારી રીતે સાચવણી કરી શકીએ છીએ કે ભાઈ આ પ્રમાણે ઓર્ડર આવ્યો તો આ કાગળ છે, કે લેખિત દસ્તાવેજ તરીકે તેને આપણે અલગ અલગ ફાઇલ વાઇઝ બનાવીને તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. માહિતીની યોગ્ય ગોઠવણી જાળવણી ને કારણે સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે. અગાઉ આપણે આ સુકામે મેળવીને સાચવી રાખવામાં આવે છે કે હવે પછી આપણે જ્યારે પત્ર વ્યવહાર કરીએ લેખિતમાં તો એ સંદર્ભ આપણે ટાંકી શકીએ છીએ કે ભાઈ અગાઉ તમે આ પત્ર અથવા તો આ માલ સામાન અમને આ તારીખે મોકલો હતો, તો એ પત્રમાં જે માહિતી તમે મોકલી હતી એ પ્રમાણે માલ સામાન નીકળ્યો નથી, તો એને અનુસંધાને મેં આ પત્ર લખીએ છીએ. એ સંદર્ભમાં એ પત્રનો ઉલ્લેખ પણ આપણે કરી શકીએ છીએ જે વિષયની નીચે આવશે. હજી એ પત્ર આવશે ત્યારે હું તેની વિગતે સમજૂતી આપીશ. લેખિત સ્વરૂપે થતા માહિતી સંચારને કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે, તેથી તેનો પુરાવા સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે. જો કાયદાકીય દ્રષ્ટિએ લેખિત પુરાવા જ વધારે પડતા ગણવામાં આવે છે, એટલા માટે તે શું કહેવામાં આવે છે, ઉપયોગ વધારે પડતા કરી શકાય છે. લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુતિ વિશે સભાનપણે પ્રયત્નો થઈ શકે છે અને રજૂઆતને સુધારી મઠારીને અસરકારક અને છતીરહિત બનાવી શકાય છે. જો આપણી ક્યાં ભૂલ છે લેખિતમાં આપણે સમજી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને ક્યાં સુધારવાનો છે, ક્યાં કેટલો ફેરફાર કરવાનો છે અને છતી ક્યાં છે એ સુધારો કરી અને આપણે ફરીથી એને રજૂઆત કરી શકીએ છીએ. માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપી શકાય અને સંચારની પ્રક્રિયામાં કોઈ ભૂલ અથવા છતી રહી જાય તો તે અંગેની જવાબદારી જે તે વ્યક્તિ ઉપર લાદી શકાય છે. જો શું કહે છે, કોઈ એક વ્યક્તિને આપણે આ જવાબદારી સોંપી શકીએ છીએ કે ભાઈ આ બાબતની કામગીરી તારે કરવાની છે, લેખિતમાં ટાઈપ કરીને ઈમેલ દ્વારા તારે મોકલવાના છે, આ કામગીરી તારે કરવાની છે અને તેને જવાબદારી સોંપી છે, તો એક કામગીરીમાં કંઈ છતી રહી જાય, ભૂલ રહી જાય તો આપણે તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરી શકીએ છીએ. કારણ કે વ્યક્તિ જવાબદાર છે અને એ કામ પ્રત્યેનું એ જવાબદારી નિભાવવા માટે તૈયાર હોય છે. આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે. જો માહિતી સંચારની પ્રક્રિયામાં એક સૂત્રતા, એકબીજા સાથેની એક સૂત્રતા, આખી કંપની હોય છે તેની એક સૂત્રતા જળવાઈ રહે છે. આજે કોઈ બીજા વ્યક્તિએ લેખિતમાં મોકલે છે તો કાલ બીજા ત્રીજા વ્યક્તિ મોકલે છે, તો તેના શબ્દોમાં અને તેમાં રહેલી જે વ્યક્તિત્વના શૈલી માટે અને જ્યાં આપણે પત્રનો ઉલ્લેખ તરીકે દર્શાવવાનો હોય છે એ પ્રમાણે ફેરફાર થવાના કારણે પણ આ બનાવ ન બને, એટલા માટે એક વ્યક્તિ ઉપર જવાબદારી રાખવાથી શું થાય છે, એક સૂત્રતા રહેલી છે. ત્યારબાદ છે લેખિત માહિતી સંચાર પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ ઊભી થાય છે. જો લેખિત માહિતી પદ્ધતિ જો વ્યવસ્થિત અને ખૂબ સારી રીતે હોય તો એ પદ્ધતિમાં જે તે કંપની અથવા તો તેની છાપ સારા પ્રમાણમાં રહે છે કે આ કંપની અથવા તો આ લેખિત માહિતી ખૂબ સરસ છે અને એ વ્યક્તિ તરફથી મોકલવામાં આવેલી છે તે માહિતી પણ ખૂબ સારી છે. હવે આવે છે ત્યારબાદ આપણે લેખિત માહિતી સંચાર પદ્ધતિની મર્યાદાઓ કે જેને આપણે ગેરફાયદાઓ પણ કહી શકીએ છીએ. ત્યારબાદ છે તેમાં શું કહેવા માંગે છે તે સમજીએ. માહિતીની લેખિત અભિવ્યક્તિ કમસે કમ પેન અને કાગળ જેવા સાધન ઉપકરણ વગર શક્ય નથી, માટે એટલે અંશે ખર્ચાળ છે. જો આ લેખિત માહિતી ખર્ચાળ એટલા માટે ગણવામાં આવે છે, તેમાં પેન અને કાગળનો ઉપયોગ થતો જ હોય છે, એ તેના વગર લેખિત માહિતી શક્યતા નથી, એટલે આ ખર્ચાળ પ્રમાણમાં ગણવામાં આવે છે. ત્યારબાદ આધુનિક લેખિત સંચાર માટે સાધનો યંત્રો જરૂરી છે, તેથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી ઊભી થાય છે. જો ખરીદી અને તેનો રાખવા માટેની જાળવણીનો જવાબદારી તરીકે ઉપયોગ થાય છે. લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજનપૂર્વકની રજૂઆત માનવીય કલાકો માગી લે છે, આમ વધુ સમય ખર્ચાય. જો વધુ સમય છે, માનવીય કલાક માગી લે છે કે લેખિતમાં આપણે કઈ રીતે રજૂ કરીએ છીએ,
એની આખી બનાવટ, એનો ઢાંચો, શૈલી કે પ્રકારની હોવી જોઈએ કે જે વધારે સમય હોવાના કારણે શું છે, વધુ સમય ખર્ચાશે. લેખિત પદ્ધતિ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રૂપે થતી હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ વિલંબિત થવાની સંભાવના રહેલી છે. જો પ્રત્યક્ષ નથી, પરોક્ષ રીતે છે. પ્રત્યક્ષ કેને કહેવામાં આવે છે, ખાસ સમજો, સામ સામે રૂબરૂમાં જે વાતચીતને કંઈ થતું હોય છે પ્રત્યક્ષ કહેવાય છે, અને આ પદ્ધતિમાં શું છે, પરોક્ષ રૂપે થાય છે. જે શું થાય છે, ક્યારેક ક્યારેક સામેવાળી વ્યક્તિ એટલે કે જે સાંભળનાર વ્યક્તિ છે તે વ્યક્તિનો, બોલનાર વ્યક્તિ પ્રત્યેનો પ્રતિભાવ એટલે કે શું, કઈ રીતે રજૂઆત પાછી મોકલે છે એટલે કે રજૂઆત કરેલી છે તે પ્રમાણેનો શું પ્રતિભાવ આપે છે, એ વિલંબિત થવાનો એટલે કે મોડું થવાની પણ સંભાવના રહેલી છે. ઉપર્યુક્ત સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા પૂર્વકની પૂર્ણતા વિશે પ્રશ્નો સર્જાય છે. જો આ પ્રશ્નો વધારે સર્જાય છે, શું કામે, કારણ કે એક તો જો કાગળ પેન હોય છે, ત્યાર પછી એના પાછળનો સમય હોય છે, વધારે જ હોય છે, અને ક્યારેક એમાં પરોક્ષ રીતે થતી હોવાના કારણે પણ આ બનાવ વધારે પડતા હોય છે. બોલનાર મોકલનારની સમજ ભાષા તથા રજૂઆતની પકડ તથા સચોટતા ઉપર સફળતાનો આધાર રાખે છે. જો જે વ્યક્તિ બોલનાર છે, સામે મોકલનાર છે વ્યક્તિ, અને સમજ કેવી છે, ભાષા કેવી છે, રજૂઆત ઉપર કેવો પકડ છે એટલે કેવી રજૂઆત કરવામાં આવે છે, તેના ઉપર સફળતાનો ભાર રહેલો છે. લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય તો માગે જ છે. જો લેખિતમાં સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોય તો સમય તો માગી જ લે છે. લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષ સાક્ષરતા અથવા અક્ષર જ્ઞાન હોવું અનિવાર્ય છે. જો શું કહે છે, માહિતી સંચારની બંને પક્ષ ક્યારે બની શકે કે બંને સાક્ષરતા પણ હોઈ શકે અને અક્ષર જ્ઞાન પણ હોય છે, એટલે કે અભ્યાસક સાક્ષરતા ન હોય, ભણેલા પણ ન હોય, આવો પણ ક્યારેક બનાવ બની શકે છે. આ જે આપણે અત્યારે જોયું છે લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા એટલે કે મર્યાદાઓ, લાભાલાભ પણ કહી શકાય છે. આ ક્વેશ્ચન વિસ્તારપૂર્વક ક્યારેક પૂછી શકે છે, એટલે ખાસ સમજો અને આના વિશે ખાસ માહિતી રાખજો કે જેના કારણે આનો ક્વેશ્ચનનો તમે જવાબ આપી શકો છો અને વ્યવસ્થિત રીતે યોગ્ય તે પ્રમાણેના માર્ક તમે મેળવી શકો છો. અને ખાસ લેખિતમાં તમે વધારે પડતું સમજો, કારણ કે લેખિત એક આગળ જતા ઘણો ફાયદાકારક ને સમજવા પૂરતો આપણે કામ આવશે. મિત્રો, આપણે હવે અગાઉ મેં વાત કરી એ પ્રમાણે હવે તમને હોમવર્ક આપું છું. પ્રકરણ પહેલાનું આ પ્રમાણે કે એ હોમવર્ક તમે તમારી એક નોટબુક અલગ રાખજો અને એ નોટબુકમાં હું આપું છું એક ક્વેશ્ચન, એના જવાબ લખી રાખજો. અને આ પ્રકરણમાં તમને હજી સુધીમાં કંઈ ન સમજાણું હોય તો મને તમે પૂછી શકો છો નિસંકોચ, અને એની હું તમને માહિતી અવશ્ય જરૂર આપીશ. તમને સમજાઈ જાય એવા મારા ખૂબ સારા પ્રયત્નો હશે અને રહેશે, કે કારણ કે તમારે અહીંથી આગળ વધવાનું છે અને હું તમને આગળ વધવા માટેના પ્રેરણા આપું છું. ખૂબ આગળ વધો, ખૂબ મહેનત કરો અને એવો ધ્યેય, એવું લક્ષ્ય રાખો કે જ્યાં આપણે આપણા માતા પિતા અને આપનું નામ આગળ પડતું વધારી શકીએ છીએ. હવે મિત્રો, આપણે હું તમને હોમવર્ક આપું છું અને એની નોટબુક એક બનાવજો. જ્યારે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે હું આ પહેલા પ્રકરણના તમારા ક્વેશ્ચન એમાં ચેક કરીશ કે જેના કારણે તમારે આગળ જતા પણ ફાયદા થશે. હવે પેજ નંબર 6 ઉપર આપેલા ક્વેશ્ચન નંબર 5 છે, તેના ચારે ચાર ક્વેશ્ચન તમારે લખવાના રહેશે. જો ખાસ સમજી લેજો, જોઈ લેજો, આ ચારે ચાર દેખાય છે મિત્રો, દેખાય છે મિત્રો તમને બધાને, જો 1 2 3 અને 4, આ ચાર ક્વેશ્ચનમાં તમારે બધું આવી જાય છે અને શોર્ટલી અને વ્યવસ્થિત રીતે સમજાય એ પ્રમાણે લોંગ એટલે કે એવું બધું લાંબું નથી લખવાનું તમારે કે ભાઈ આ છે નવનીત છે ચોપડીમાં આટલું આટલું લખવું છે, પણ એનો અર્થ આવી જવો જોઈએ. એ રીતે પણ લખાણ હોવું જોઈએ કે જેના કારણે આપણે જે ક્વેશ્ચન લખીએ છીએ એ ક્વેશ્ચનનો અર્થ સહિત તેમાં સમાવેશ થયેલો હોવો જોઈએ. હવે મિત્રો, આપણે પહેલા પ્રકરણમાં ન સમજાતું હોય તો નિસંકોચ મને પૂછી શકો છો અને હું તમને એનો જવાબ આપીશ. ચાલો, નમસ્કાર મિત્રો.